નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભૂલકાસાગર વિદ્યાભવનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય ચેપ્ટર 10 પૃથ્વીના આવરણો. સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે, જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ એ વસ્તુ સમજાવે છે કે પૃથ્વી એક ગ્રહ છે કે જ્યાં તમામ વસ્તુઓ, ચારે આવરણો આપણને મળી રહે છે. એ હવા હોય, પાણી હોય, જમીન હોય કે પછી તાપમાન હોય, પરંતુ બીજા બધા ગ્રહોમાં આ વસ્તુ હજી પૂરેપૂરી ઓક્સિજન મળતી નથી અને નથી મળ્યું એવા પુરાવાઓ મળ્યા છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગન ગોળા સ્વરૂપે હતી, એટલે કે મોટા પ્રમાણમાં તાપમાન ગરમ હતું. આ અગન ગોળો ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું. એટલે કે પૃથ્વીની આસપાસ ઘણા બધા એવા વાયુઓ છે કે જેના કારણે ખડકો અને માટીઓનું આવરણ પણ અસ્તિત્વમાં આવ્યું અને ધીમે ધીમે બિલ્ડિંગોથી માંડીને અનેક વસ્તુઓનું નિર્માણ થયું. આમ પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાય છે અને ખાડાઓ જે હતા ત્યાં પણ પાણી ભરાઈ જવાથી મહાસાગરોનું નિર્માણ થતું જોવા મળે છે. પૃથ્વીના ચાર આવરણો છે, મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જીવાવરણ. હવે જોઈએ આગળના ફકરો, જેમાં એક એક વિશે માહિતી મેળવીશું. મૃદાવરણ. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય છે, તેથી તેના પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. એટલે કે પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે, તો કે માટીનો, અને એના પદાર્થોનો, ઘન પદાર્થનો બનેલો હોવાથી તેને મૃદા શબ્દ આપવામાં આવ્યો છે અને એનાથી એ પોપડો રચાયેલો છે, જેથી કરીને એને મૃદાવરણ કહે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. વિસ્તાર અને બંધારણ. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે. પૃથ્વીનો આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા મૃદાવરણની સપાટીથી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો જાય છે, એટલે કે ગરમીનું પ્રમાણ વધતું જાય છે અને માત્ર જમીનના નીચલા ભાગમાં ખડકો અને ખનીજોનું પ્રમાણ જ વધુ રહેલું છે, જે કુદરતી પ્રક્રિયા છે. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે 30 સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. આમ અહીં વધારે ગરમીના કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધપ્રવાહી ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને મેઘમાં કહે છે, જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. એટલે કે અહીં જેમ જેમ તમે નીચે જતા જાઓ તેમ તેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે અને તેના કારણે ખડકો પીગળી જાય અને ઘટ્ટ સ્વરૂપમાં ફેરવાય, અને આ દ્રવ્યોને મેઘમાં કહે છે, જે ગરમીના પ્રમાણના લીધે ઉદ્ભવે છે. હવે જોઈએ આગળનો ફકરો. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ સાથે ગાઢ સંબંધ છે, એટલે કે મોટા પાયે સંબંધ જોવા મળે છે, સારો એવો સંબંધ છે. આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનીજો અને ખનીજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ, જે જમીન પર આપણે રહીએ છીએ. મોટા પાયે કુદરતી સંપત્તિ થી લઈ અને દરેક વસ્તુઓ માનવ સર્જિત, એટલે કે માનવ દ્વારા પણ જે વસ્તુ ઉત્પન્ન થાય છે એ વસ્તુ છે મૃદાવરણમાં. કઈ રીતે? તો કે
જમીન પર જે ઘાસ ઉગે છે, જે વૃક્ષો ઉગે છે, એ વૃક્ષના લાકડામાંથી અનેક ફર્નિચર આપણે બનાવી શકીએ છીએ. તો કે કુદરતી પ્રક્રિયાથી લઈ અને માનવ નિર્માણ સુધીની જે પ્રક્રિયા સુધી આપણે પહોંચીએ છીએ એ એક મૃદાવરણનો ભાગ છે. એ મોટા પાયે પૃથ્વી વનસ્પતિ સાથે જોડાયેલો જોવા મળે છે. હવે બીજું આવે છે જલાવરણ. તો કે પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. એટલે કે ત્રણ ભાગ પાણીએ રોકેલો છે અને એ ચોથો ભાગ જે છે એ પૃથ્વીનો છે. એટલે કે મોટા પાયે પાણીનું આવરણ વધુ જોવા મળે છે. જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને કહેવામાં આવે છે જલાવરણ. હવે જોઈએ આગળનો ફકરો. પૃથ્વીનો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી એટલે કે પાણીથી ઘેરાયેલ છે. પૃથ્વીનો આ વિસ્તાર એટલો વિશાળ છે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જલરાશિ ધરાવતા ભાગોને મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે દૂર દૂર સુધી પાણી જ દેખાય, એની આજુબાજુ કોઈ પણ વસ્તુ તમને દેખાય નહીં. મોટા પાયે આ પાણીથી ઘેરાયેલો ભાગ છે અને એને આપણે કહીએ છીએ મહાસાગર, જે ક્રમશઃ પેસેફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. પૃથ્વી પરના મહાસાગર ખૂબ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10-11 કિલોમીટર જેટલી વિશાળ અને ઊંડી ખાઈઓ છે. મહાસાગરોના તળિયે પૃથ્વી સપાટી જેવા ભૂમિ સ્વરૂપો આવેલા છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. બાકીના પાણીનો આશરે 25% ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરોમાં અને નદીઓ રૂપે વહે છે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળે છે. એટલે કે મોટા ભાગે પાણીથી ઘેરાયેલો જે વિસ્તાર છે 97% પાણી ખારું પાણી જોવા મળે છે અને અનેક નાના મોટા ભૂમિ સ્વરૂપો આવેલા છે. એટલું જ નહીં પરંતુ ધ્રુવો પર પણ હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ રૂપે છે અને નદીઓ રૂપે પાણી વહે છે, જે ખૂબ ઓછું છે. પૃથ્વી પર રહેતા જીવો વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. એક દિવસ માનવી ખોરાક વગર રહી શકે પણ પાણી વગર રહી શકતો નથી. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી ભેજ રૂપે પણ મળી શકે છે. જ્યારે ચોમાસાનું વાતાવરણ હોય ત્યારે ભેજવાળું વાતાવરણ હોય છે, તો કે બંને સ્વરૂપે પાણી મળી રહે છે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ જીવસૃષ્ટિ અથવા સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. પૃથ્વી પરના વરસાદ માટેના મોટા ભાગનો ભેજ આપણને સમુદ્રમાંથી મળે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનીજોનો મોટો જથ્થો આવેલો છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનીજ આવેલા છે. સમુદ્ર પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ છે. સમુદ્ર કે મહાસાગરોના મોજા પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલ છે. તેને નાથીને વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. એટલે કે પાણીમાંથી વિદ્યુત શક્તિ પણ મળે છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. વિવિધ દેશોના વેપારો પણ જળ માર્ગે વધારે અનુકૂળ રહ્યા છે. એટલે કે હોડી જહાજો દ્વારા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન મોકલવામાં આવે છે. હવે જોઈએ આગળનો ફકરો. વાતાવરણને નરી આંખે જોઈ શકાતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ ભળેલા હોય છે. એટલે કે વાતાવરણ તમે જોઈ શકતા નથી પરંતુ એનો અનુભવ કરી શકો છો. વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદ રહિત હોય છે, તેમજ પારદર્શક હોય છે કે જે જોઈ શકાતું નથી. અને એનો સ્વાદ શું છે, રંગ શું છે, ગંધ શું છે એ પણ આપણે નથી અનુભવી શકતા. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. તેમાં આવેલ વિવિધ વાયુઓમાં નાઇટ્રોજન, ઓક્સિજન, આર્ગોન, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ છે. જ્યારે પૃથ્વી સપાટીથી ઊંચે જાવ એટલે હવાનું પ્રમાણ તમને ઘટતું જોવા મળે છે. હવે જોઈએ આગળનો ફકરો. પૃથ્વીની સપાટી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણ મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતા ઓછો થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન આશરે 130 કિલોમીટરની ઊંચાઈ પછી ઓછો થતો જાય છે. એટલે કે જેમ જેમ વિદ્યાર્થી મિત્રો ઊંચા આપણે જતા જોઈએ છીએ એટલે કે ત્યાં ઊંચે જતા
હવાનું પ્રમાણ ઘટતું જાય છે, એટલે તમામ વાયુઓનું પ્રમાણ પણ ઘટતું અને ઓછું જોવા મળે છે. ખૂબ ઊંચાઈએ જતા માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે, જેથી કરીને આપણને ઓક્સિજનની માત્રામાં ઘટાડો જોવા મળે છે અને ઓક્સિજન પૂરતો નથી લઈ શકાતો. હવે જોઈએ આગળનો ફકરો. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ વાયુ સૂર્યના જલદ પારજામલી કિરણોનું શોષણ કરે છે, પૃથ્વી સપાટીની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે, જેથી કરીને શરીરની માંસપૂર્તિ રહે છે. અને ખુલ્લા મેદાન અને સમુદ્રમાં આ વાયુ વધારે પ્રમાણમાં ભરેલો છે અને પારજામલી કિરણોનું પણ શોષણ કરે છે અને પ્રચંડ ગરમીથી બચાવે છે, એટલે કે ઠંડક રહિત વાયુ છે. પર્વતરાહકો માટે પર્વત ચડતી વખતે ઓક્સિજનના બાટલા એટલા માટે રાખવામાં આવે છે કે ત્યાં જેમ જેમ ઊંચે જાય એમ હવાનું પ્રમાણ ઘટતું જાય છે. હવે જોઈએ આગળનો ફકરો. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, આ આપણે આગળ જોઈ લીધું. જોઈએ તો કે હવે વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે, તેનાથી એક ધારું અંધારું કે અજવાળું થતું નથી. સૂર્યોદય પહેલા ઉષાકા અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો આ રજકણોને આભારી છે. રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્યપ્રકાશ મળે છે, એટલે કે સૂર્યપ્રકાશ આપણને વાતાવરણમાં વિવિધ રજકણોને લીધે રેલાતો જોવા મળે છે. સામાન્ય રીતે આપણે 12 મહિના એક ધારું અંધારું કે અજવાળું નથી જોવા મળતું. સૂર્યોદય થાય એ પહેલા ઉષાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગોથી રજકણોને આભારી હોય છે. રજકણો દ્વારા પ્રકાશોના કિરણોનું પરાવર્તન થઈ સૂર્યપ્રકાશ મેળવી શકીએ છીએ. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી સપાટી પરથી પાછા ફરે છે, તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બને છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. આમ વાતાવરણ માટે પૃથ્વી માટે કુદરતની ઢાલ ગરજ સારે છે, એટલે કે વાતાવરણના કારણે વિવિધ અવાજો, રેડિયો અને તરંગો આપણા કાન સુધી પહોંચે છે અને અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. અને વાતાવરણ માટે પૃથ્વી માટે આ કુદરતની એક ભેટ કહી શકાય. જીવાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને જીવાવરણ કહે છે, એટલે કે ત્રણેય આવરણોથી જે જીવસૃષ્ટિ બની છે એ જીવાવરણ. સૌર પરિવારમાં એક જ એવો ગ્રહ છે જેને જીવાવરણ મળ્યું છે. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે. એટલે કે જીવાવરણ એટલે કે ત્રણેય આવરણોથી જે વરણ બીજું ચોથું વરણ રચાયું છે એ છે જીવાવરણ. અને જીવાવરણ પાસેથી માનવીઓ કાચો માલ પૂરો પાડે છે અને પછી માનવ સર્જિત ઉપયોગમાં લઈ શકે તેવી વસ્તુઓનું નિર્માણ કરે છે. હવે જોઈએ આગળનો ફકરો. માનવ પ્રવૃત્તિઓની અસર. જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિશેષ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે પણ મુશ્કેલી ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરાતા વિકાસને પરિણામે કુદરતી પોષણ કડી જોખમાય છે. આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે. તો કે આ ચારેય આવરણોની માનવ પર શું અસર થાય છે? તો કે અમુક સમયે આ વાતાવરણ, જીવાવરણ, મૃદાવરણ સંતુલિત તંત્રમાં આપણને ખલેલ પહોંચાડે છે અને ઘણી મુશ્કેલીઓ પણ ઊભી કરે છે અને પર્યાવરણનું પણ શોષણ થાય છે અને કુદરતી પોષણ કડી જોખવાય છે. અને આનું કારણ છે માનવ આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે. કઈ સ્થિતિ? તો કે પર્યાવરણનું શોષણ કરી વિકાસને પરિણામે જે કુદરતી પોષક કડી જોખમાય છે તે સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક જોવા મળે છે. અહીં આ ચેપ્ટર પૂર્ણ થાય.